हम हमारा हक मांगे, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगे, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगे, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगे, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगे, नहीं किसी से भीख मांगते। लड़ेंगे, जीतेंगे, बोलेंगे, और जीतेंगे, और जीतेंगे। नहीं किसी से भीख मांगते, नहीं किसी से भीख मांगते, नहीं तो कुर्सियां खाली करो, नहीं तो कुर्सियां खाली करो, नहीं तो कुर्सियां खाली करो। जान देंगे, जमीन नहीं, जान देंगे, जमीन नहीं, जान देंगे, जमीन नहीं, जमीन नहीं, जमीन नहीं। अबे जे जे आगे वालों ने फाइल से ले कुछ पता नहीं कहाँ रखे, कुछ पता ना कामों नहीं है ना, नहीं अगर ये अभी जो करो मेरा मन में चला था। નવસારી આપે હું ને તો અંદર જઈને જ આપી આવી જતા હોય તો આપણને કામ આવે પર્સનલ વાંધો પર્સનલ હોય એક 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 પાના નો પર્સનલ વાંધો જેનો સર્વે નંબર છે તેનો પર્સનલ વાંધો હોય તો જ લઈ લીધો મારા લેકર લખી બધો વાંધો જ છે માપી દેમ તો પાડો પાડો વાંધો નહીં બોલું ચલો આવી ગયા કામ સાહેબ ચલો 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 આવો દેખાય.
રજૂ કરીએ છીએ. એમાં 18 ગામની વાંધા અરજી, દરેક ખેડૂતની વાંધા અરજી છે, જેની જમીન છે એની વાંધા અરજી છે, અને એ હવે તમે જયારે લોક સુનાવણી રાખશો ત્યારે અમે ફરી પાછા આપને મળીશું. ઉંમર કોઈ ની છે? સેવા બિનાર ની છે. બધા કામ આવી ગયા. બીજું કઈ બાકી રહી ગયો? હા છે સાહેબ, આગળ માગણી પહોંચાડજો. ભાઈ એક મિનિટ, એક મિનિટ, ઉપર એક બાકી સંભાળ્યા. અમારી સાહેબ આ માંગણી છે તે તમે ઉપર સુધી પહોંચાડો. અમારે જમીન આપવી નથી. બીજું સાહેબ અમારે આપવી નથી. આ 5મી અનુસૂચિત વિસ્તારની અંદર પીસા કાયદો અમલમાં છે. સરકાર છે જાહેર કરેલું છે કે 5મી અનુસૂચિત વિસ્તારમાં કોઈ પણ જમીન સંપાદન કરવાની થતી હોય તો પ્રથમ ગ્રામ સભાની પરમિશન લેવાની, જે લીધી નથી. આ તમામે તમામ ગ્રામ સભાનો વિરોધ છે. બધી ગ્રામ સભા ગુજરાત જમીન સંપાદન અધિનિયમ કલમ 43 તો પણ આમાં ભંગ થાય છે સાહેબ. એટલે આ જમીન, એક ઇંચ પણ જમીન આ ખેડૂતો આપવાના નથી. ગ્રામ સભાનો વિરોધ છે. એના ઉપરથી જેને જો સરકાર બરજબરી પૂર્વક કરશે તો જે કઈ પરિસ્થિતિની નિર્માણ થશે તો સત્તામાં બેઠેલા તમામ પ્રશાસનના અધિકારીઓ, શાસકોની જવાબદારી રહેશે, લોકોની જવાબદારી રહેશે નહીં. અને આ વાત ફરીથી સાંભળી લો, એક ઇંચ જમીન આપવાના નથી. જય આદિવાસી. આપણી વાંધા અરજી આપણે આપી દીધી છે, હવે લોક સુનાવણી માટે બોલાવશે. એક ગામ ને લોક સુનાવણી માં બોલાવે તો બી આપણે બધા જવાનું છે. ધારો કે નાની ભમતી ને બોલાવે લોક સુનાવણી માટે તો બી આપણે બધા સાથે જ જવાનું છે. ધારો કે ખંભાલિયા ને બોલાવે તો બી આપણે બધા સાથે જવાનું છે. પરંતુ જયારે જયારે મેસેજ આપે તમારે બધાએ આમાં જોડાવાનું છે. જેની જમીન જાય તેને પણ જોડાવાનું છે, આગેવાન છે, સરપંચ છે એને પણ જોડાવાનું છે, અને એમને જમીન જતી હોય એને સપોર્ટ કરવા માટે પણ જોડાવાનું છે. એટલે બધાનો જ આભાર માનું કે હવે પાછા જયારે બોલાવશે ત્યારે બધા સાથે ભેગા થશું. સૌને જય આદિવાસી.